અરવલ્લી જિલ્લો સરહદી જિલ્લો છે ત્યારે રાજસ્થાન તરફથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અરવલ્લી સરહદને મુનાસિફ માને છે ત્યારે ગત રાત્રિના રોજ ગાંધીનગર આરસેલની ટીમ તપાસમાં હતી ત્યારે રાજસ્થાન વાયા માલપુર થઈ મોડાસા જવાના માર્ગે એક ટેન્કરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે આરસેલના વીરભદ્રસિંહ ટીમની દ્વારા માલપુર રોડ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ઝાલોદર પાસે આવતી એક ટેન્કરને રોકી તપાસ હાથ ધરતા ટેન્કરના અંદરના ભાગમાં અલગ અલગ જાતની 25 લાખથી વધુની કિંમતનો 709 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો આ સાથે દારૂને ટેન્કરમાં ખેપ મારતા બે આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ તંત્ર દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો કરવામાં આવે છે ત્યારે બુટલેગરો અવનવા કિમિયા અપનાવી ગુજરાતમાં દારૂ ઘૂસડવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ તંત્રએ આ બાબતે સજાગ થવાની જરૂર છે ગઈકાલે તારીખ 23/11/2018 રોજ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગરનાઓની સૂચનાથી ગાંધીનગર આરઆર સેલમાં કર્મચારી વીરભદ્રસિંહ દેવુસિંહ અહેડકો ઇમરાન ખાન તમામ લોકો મોડાસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે આરઆર સેલ PSI ભાવેશ રબારી સાહેબનાઓને બાતમી હકીકત મળેલ કે GJ9Z2277 નંબરના ટેન્કરમાં પરપ્રાંતિય વિદેશી દારૂ ભરીને ગુજરાત રાજ્યમાં ઘૂસાડનાર છે તે હકીકતથી પોતાના સ્ટાફને વાકેફ કરતા મોડાસા રૂરલ પોસ્ટેના જલોદર ગામ પાસે આરઆર સેલની ટીમે ગઈકાલે સદ્રવ ટેન્કર પકડી પાડેલ જેમાં 709 પેટી વિદેશી ભારતીય બનાવટનો દારૂ મળી આવેલ છે જેની કુલ કિંમત 25 લાખ આસરાની તથા કુલ મુદ્દામાં 35 લાખનો પકડી પાડી પ્રોહી બાબતે મોટો ગુનો શોધી કાઢવામાં આવેલ છે બે આરોપી સાથે પકડી પાડવામાં આવેલ છે એમાં જે ટેન્કર હતું તે ડામરના અને ઉપર લેયર બતાવી ઓઇલના એને લેવલ બતાવી અને તેનો ઓઇલમાં વપરાય છે એ રીતનો સાપ ઊભી કરી અને તેમાં દારૂ ભરી લાવેલ છે અતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી દોડધોડ ખાતે રહેલા મહિલા તબીબે કન્ટેનરને હાઉસ બનાવી આપવાની વાત કરી છે ત્યારે રાજસ્થાનીએ લાખો રૂપિયા લઈને ઠગાઈ કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો હતો ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ જમનાનગર ખાતે આવેલ હર્ષ એપાર્ટમેન્ટમાં રહેતા અમીબેન યાજ્ઞિકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ રાજસ્થાનના શિખરના 3 ઠગો જે દિનેશ ઝાંગડ વિનોદ અને સુનિલ નાઓના તેઓના કન્ટેનર હાઉસ બનાવવાનું કહી 1.5 લાખ રૂપિયા પડાવી લઈ જઈ આજ દિન સુધી રૂપિયા કે કન્ટેનર હાઉસ ન બનાવી ઠગાઈ આચરી હતી હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત અડાજણની ટૂર એન્ડ ટ્રાવેલર્સ એજન્ટે લાખોનું ફૂકેલું ફેરવીને પ્રવાસીઓને અધવચ્ચે મૂકીને ગાયબ થઈ જતા પ્રવાસીઓએ સુપ્રીત આવીને અડાજણ પોલીસ સ્ટેશનમાં ટ્રાવેલર્સ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અડાજણની ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્ટે લાખોનું ફૂલેકું ફેરવીને પ્રવાસીઓને અધવચ્ચે મૂકીને ગાયબ થઈ ગઈ છે ટૂર એન્ડ ટ્રાવેલ્સની અમદાવાદમાં હેડ ઓફિસ છે અને સુરતમાં તેની બ્રાન્ચ ભૂલકા ભવન પાસે ખોલી છે વધુમાં આ બાબતે જિલ્લા પંચાયતના રિટાયર્ડ કર્મચારી રમેશચંદ્ર પારેખે અડાજણ પોલીસમાં અરજી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે 10 ફેમિલી 17,000ની રકમ આપીને 7 દિવસનું પેકેજ લીધું હતું 3 મહિના પહેલા એજન્ટે બુકિંગ કર્યું હતું જેમાં સુરતથી નૈનીતાલ જવાની વાત કરી હતી અધવચ્ચે પ્રવાસીઓને એજન્ટે હોટલ અને બસ સહિત જમવાની સગવડ પણ ન આપી હતી હાલ તો આ અરજી મામલે પોલીસ તપાસ કરશે તેવી લોકો માને છે મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત શ્વેત ક્રાંતિના પ્રેરિતા ડોક્ટર વર્ગીસ કુરિયનની 97મી જન્મ જયંતિ આવી રહી છે ત્યારે 16 યુવાનોએ આણંદ ખાતે ડોક્ટર કુરિયનની શ્વેત ક્રાંતિ વિશે સમજ આપી હતી શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનની 97મી જન્મ જયંતિ આવી રહી છે ત્યારે તેમના કાર્યોથી લોકોને માહિતગાર કરવા માટે જમ્મુથી 16 યુવાનો બુલેટ લઈને 17 નવેમ્બરથી આણંદ ખાતે આવી રહ્યા છે તેઓએ સાબર ડેરીની મુલાકાત લીધી હતી 2000 કિલોમીટરનું અંતર કાપીને તેમણે અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને ડોક્ટર કુરિયનની શ્વેત ક્રાંતિ વિશે સમજ પણ આપી હતી
देखिए हम 17 नवंबर को हमने शुरू की थी रैली जम्मू से, जो हम अभी गुजरात को 26 नवंबर आनंद में पहुँचेंगे। दी आइडिया, हमारा जो ऑब्जेक्टिव ये है कि डॉक्टर कुरियन ने बहुत सारे इंस्टीट्यूशन सेट किए हैं, जो हम वाइट रेवोल्यूशन के नाम से अंडर उन्होंने सेट किया था अक्रॉस इंडिया, हर एक स्टेट में उन्होंने किया है। तो हमारा ऑब्जेक्टिव है कि जो आज की पीढ़ी है, आज की युवा है, उनको इनके साथ फेमिलियर करने के लिए, उनको इंट्रोड्यूस करने के लिए, उनके जो इतने सारे इंस्टीट्यूशन सेट किए हैं जिसके कारण आज हर बच्चा सुबह उठ के एक ग्लास ऑफ मिल्क आराम से पी सकता है, तो वो उनको उसकी इम्पोर्टेंस, उसके पीछे क्या उन्होंने इम्पैक्ट किया है, वो उनको उनको सेलिब्रेट करने के लिए और डॉक्टर गुरु के लाइफ को एक प्रेजेंट करने के लिए हमारी ऑब्जेक्टिव थी, जो हम कर रहे हैं। हर एक स्टेट में जाके हर एक किसानों से मिल रहे हैं, डिफरेंट स्टेट डेयरी से मिल रहे हैं, कोऑपरेटिव से मिल रहे हैं। तो हमारा ऑब्जेक्टिव ये है कि ये जो इन्होंने सेटअप इंस्टीट्यूशन किए हैं, वो जाके हम लोग को दिखाएँ, बताएँ और उन डॉक्टर कुरियन की जिंदगी को एक यादगार जिंदगी और बड़ा बनाएं। डॉक्टर कुरियन ने देश खेडूतों माटे अने दूध उत्पादकों माटे भगवानी माफक काम करेल। शुरुआत थी जारे दूध उत्पादकों की मंडली ज्यारथी उभी थी त्यारथी जे डॉक्टर कुरियन साहेबे जे काम करी छे खेडूतों माटे, क्यारेय खेडूत भूली शके एवुं नथी अने क्यारेय दूध उत्पादक भूली शके एवुं नथी। आजे डॉक्टर कुरियन साहेबे उभी करेली 5,000 लीटर थी जे दूध नी डेरी उभी करेली, आजे 2,20,00,000 सुधी दूध पहोंची छे। કેટલાય ખેડૂતોનું જીવન ગામનું જે સદ્ધર થયું એ ડૉક્ટર કુરિયન સાહેબના કારણે, આજે ગામનું જે શહેર કરતાં જે સદ્ધર થયું છે એ ડૉક્ટર કુરિયનના આધારિત છે, અને આવતા દિવસોમાં ડૉક્ટર કુરિયન સાહેબના વિચારો આ સહકારી પ્રવૃત્તિ ચાલશે એની હું ખાતરી આપું છું। વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હિંમતનગર। હાલના મિનિટમાં સમય દેવો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500 થી 6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી, કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર, ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ, લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। ગુજરાત સરકારે ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે, જોકે મોટા ભાગના માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં અવ્યવસ્થા ઊભી થઈ છે। હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે રોજના 70 લોકોને વહીવટીતંત્ર દ્વારા મેસેજ મોકલવામાં આવે છે, જેમાંથી માત્ર 30 થી 40 ખેડૂતોની મગફળીની ખરીદી કરી શકાય છે, જેને લઈને ખેડૂતોએ બીજા દિવસ સુધી ત્યાં તપસ્યા કરવી પડે છે। તો માર્કેટ યાર્ડમાં કંતાનના પણ ઠેકાણા નથી, અને આમાં પણ સૌથી મોટી વાત એ છે કે આજે સવારથી જ માર્કેટ યાર્ડમાં કોઈ જવાબદાર અધિકારીની હાજરી ન હતી। ખેડૂતો 1 વાગ્યા સુધી માર્કેટ યાર્ડમાં કોઈ જ અધિકારી ડોકાયા ન હતા, જેને લઈને ભાડેથી ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતોએ આજે પણ રોકાવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે 1 દિવસ માર્કેટ યાર્ડની મુલાકાત લીધી, ત્યારે ખેડૂતોની 100% સરભરા કરી દેવાય, જોકે કલેક્ટરના ગયા પછી હતું તેમનું તેમ થઈ ગયું, જેને લઈને હાલમાં ખેડૂતોની હાલત બદતર થઈ ગઈ છે। કોઈ અધિકાર આવતા નહીં, મામલતદાર આવતા નહીં, ટ્રેક્ટર કાલનું પડ્યું છે, બાર ટ્રેક્ટર છે, ડબલ બાર છે, એનું શું કરવાનું, પછી કોઈ લેતા નહીં, વાપરતા નહીં, એક બાજુ હતી કાં ગૌ પહેરવાળા છે, શું કરવાની, ભવેદારા હોય ભવેદારા પર્યાવરણ છે, શું કરવાની, ચાલો પૂછ્યો છું તો શું કરવાનું,
બટાકા વાવવાના હોય, ગૌ વાવવાના હોય, ખેતરોમાં પાણી વાળવાનું હોય, આ બધું કામ કરવાનું મૂકીને અમે બે દિવસથી અહીંયા પડ્યા પાથર્યા. મુખ્ય સમસ્યા એ છે કે હજી તો કોઈ મજૂરો વધારવામાં આવે અને ઝડપથી તોલવાની કામગીરી થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ. મેસેજ એટલા બધા સિત્તેર માનો કે કેપેસિટી 30 ની છે તો 40 મેસેજ મોકલવા જોઈએ, એના બદલે 70 મેસેજ મોકલવામાં આવે છે. એટલે 70 ખેડૂતો તો આવીને પડી રહ્યા અને તોલવાનો વારો આવતો નથી, એટલે બે દિવસ સુધી તો ટ્રેક્ટર વાળે આપવું પડે અને ખેડૂતોને મુશ્કેલી પડે છે, ખાવા પીવાની તકલીફ પડે અહીંયા અને રાત અહીંયા ગુજારવી પડે. મારું નામ, હું કાંકરોલનો ખેડૂત છું, જીતુભાઈ મોહનભાઈ પટેલ. કાલને કહું છું મેસેજ આવી જશે, કાલનો ટ્રેક્ટર દૂર તોડવાનું બાકી છે હજી, અને આજે લઈને આવ્યા છે અમે તો હજી આ પત્રક નહીં આવ્યું. 11 વાગે આવે છે યાદી કે 11 વાગે આવે છે તો હજી નહીં આવી, હજી 12:12 થવાય લગભગ. કોઈ અધિકારી હોય ભરવા તૈયાર નથી, જે ભાવ ટ્રેક્ટર લઈને આવ્યા છે અમે 1500-2000 રૂપિયા જેવું ભાવ લ્યો છે. હજી તો કાલે નંબર આવે મારો. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. અમરેલી જિલ્લાના જૂના વાઘણિયા ગામે આવેલ હિંદવાપીર ભક્તિધામ ગૌશાળા ખાતે 9મા સમૂહ યોગને યોજાયેલ, જેમાં 36 નવયુગલોએ પ્રભુતામાં પકડા પાડેલ હતા. આ તકે લાયન્સ ક્લબ ઓફ અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 50 ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ત્યારે સમસ્ત ગ્રામજનોએ પણ સહયોગ આપીને 9મા વર્ષે પણ ખૂબ ધામધૂમપૂર્વક લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં જય હિંદવાપીર રામા મંડળ અને હિંદવાપીર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શિવમ માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમૂહ લગ્ન યોજાયો હતો. ત્યારે સંતો મહંતો અને દાતાઓએ આચાર વચન આપેલ આ સમૂહ લગ્નમાં માજી તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાખોલિયા ચાલાડાથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એવા આનંદ કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા. હિંદવાપીર આશ્રમના પૂજારી જસા ભગતની આ અનેરી સેવા કાર્યથી સૌ પ્રભાવિત થયા હતા. આ સમૂહ લગ્નનું સમગ્ર આયોજન દિનેશભાઈ ભૂતૈયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગામ લોકોએ પણ પૂરતો સહયોગથી યોજવામાં આવ્યું હતું. દર વર્ષે અમે સમૂહ લગ્ન સમૂહ વર્ષે આ જગ્યા નથી, અંદર આ 9મો વર્ષ છે સમૂહ લગ્ન, 9મો સમૂહ લગ્ન 40 લગ્ન રાખ્યા છે. આમાં અત્યારે આજની તારીખમાં 10-15 હજાર માણસ હારો છે, શાંતિથી કાર્ય ચાલી રહ્યું છે. આ જગ્યાના ગુરુ મહારાજ ભરતનાથ બાપુ વડિયા એના શિષ્ય હું છું, એના આશીર્વાદથી હું આ ગાંધી ઉપર બેઠું છું. તાલુકા પંચાયત માજી પ્રમુખ આજે બગસરા તાલુકાના જૂના વાઘણિયા ગામે ગૌશાળાના લાભાર્થે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, સાથે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે અમે અહીં સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. આ 9મો સમૂહ લગ્ન છે, આજની તારીખમાં 40 સમૂહ લગ્ન છે અને 40 નવ દંપતીઓ. પ્રતાપભાઈ વાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. અમૂલ બ્રાન્ડેડના વિશ્વવિખ્યાત એવી આપનાવનાર ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મ દિવસે નિમિત્તે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમર ડેરીના સંસ્થાપક ચેરમેન અને પૂર્વ સરકાર મંત્રી દિલીપ સંઘાણીએ ડોક્ટર કુરિયન વિશે વિવાદિત નિવેદન આપતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. અમૂલ બ્રાન્ડને વિશ્વકક્ષાએ ખ્યાતિ અપાવનાર ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસના અનુસંધાને અમૂલ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી આજે અમરેલીના અમર ડેરી ખાતે આવી પહોંચી હતી, ત્યારે જ અમર ડેરીના સ્થાપક ચેરમેન અને પૂર્વ સહકાર મંત્રી દિલીપ સંઘાણીએ ડોક્ટર કુરિયન વિશે વિવેદિત નિવેદન આપતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પોતાના વક્તવ્ય દરમિયાન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ડોક્ટર કુરિયન તો અમૂલના એક કર્મચારી હતા. આ વિશ્વકક્ષાની ડેરીની સ્થાપના પાછળ સરદાર પટેલ અને ત્રિભુવનભાઈ પટેલની મહેનત છે, પરંતુ આજે તેમને ભૂલી જવાય છે. દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર વર્ગીસ કુરિયન અમૂલ ડેરીના ફંડમાંથી ક્રિશ્ચિયન મિશનરીને અનુદાન આપતા હતા, જેમાંથી ધર્મ પરિવર્તન થતા હતા. તો બીજી તરફ તેઓએ ડાંગ જિલ્લામાં શબરીધામ માટે દાન નહોતું આપ્યું. વર્ગીસ કુરિયન ક્રિશ્ચિયન હતા અને દેશમાં અંગ્રેજી અખબારો પણ ક્રિશ્ચિયનોનું વર્ચસ્વ છે તેવા સંજોગોમાં દર કુરિયનને હીરો બનાવી દેવામાં આવ્યા છે. બસીર દલ સાથે NS ગુજરાત ન્યૂઝ, સાવરકુંડલા.
જયપુર ખાતે મામલતદાર અને ખેડૂત સમાજ દ્વારા રાજકોટ જિલ્લાના પ્રમુખ ચેતન ગઢિયા દ્વારા તેમજ તેમની ટીમ દ્વારા ટેકાના ભાવે મગફળી મુદ્દે ગુલાબદાનના ફૂલ આપીને તેના આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા મામલતદારશ્રીને ગુલાબના ફૂલ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે ટેકાના ભાવે મગફળી પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે. હાલ જેતપુર ખાતે 3,465 ખેડૂતોની નોંધણી થઈ અને તેની સામે 8 દિવસમાં માત્ર 289 ખેડૂતોનો વેચાણમાં વારો આવ્યો અને હાલ પૂરતી ખરીદી કેન્દ્રમાં પૂરતો સ્ટાફ પણ નથી. જો આને આ સ્થિતિ રહી તો અમુક ખેડૂતોનો વારો આવવામાં આવતી દિવાળી આવી જશે. જો રોજના 50 ખેડૂતોની જગ્યાએ 100 ખેડૂતોનો વારો આવે તો જ પાછળના ખેડૂતોનો વારો આવશે, નહીંતર 50% ખેડૂતોનો પણ વારો નહીં આવે, જેની સરકારે નોંધ લેવી જોઈએ. સાહેબ, ખેડૂતોને આ ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જે પ્રક્રિયા હતી એમાં વહેલા તે પહેલાંના ધોરણે હતું, એટલા માટે ખેડૂતોએ રાત ઉજાગરા કરી અને અહીંયા રજીસ્ટ્રેશન માટે ધક્કા ખાઈ અને એમાં બે આ દિવસે ટેકો આપે, બીજા દિવસે રજીસ્ટ્રેશન માટે પાછો ધક્કો ખાઈ, વરી કાગળો ઘટે એટલે વરી કાગળોની ખબર ના હોય એ પ્રક્રિયાની, વરી કાગળો લેવા પાછા ગામડે જાય, તે દિવસે તલાટીની રજા હોય એ બીજા દિવસે કાગળો આવે, આવી રીતે હેરાનગતિઓમાંથી પસાર થઈ અને તેમણે રજીસ્ટ્રેશન કરાવેલા છે. જેમાંનો આજ મારી પાસે 1 નવેમ્બર 2018 24,188મો ક્રમ છે, જે ખેડૂત વિનુભાઈ ગોંડલિયાનું છે, જેનો આ ક્રમની અંદરનો હજી એનો વારો આવ્યો નથી. અને આજની તારીખે આજે 29,519 નામના જે નંબરનો ક્રમાંક છે, જે ચંદ્રિકાબેન વિનોદભાઈ, જે ખેડૂતનો વારો આવી ગયેલ છે. સારી વાત છે, કોઈ ખેડૂતનો વારો આવે એમાં અમને કોઈ વાંધો જ નથી હોતો. પણ સાહેબ, આ જે પ્રક્રિયા છે આની અંદર મિલીભગત હોય, કોઈ અધિકારી કે અથવા તો કોઈ રાજકીય કે કોઈ પ્રતિનિધિના સૂચનો મુજબ જ હાલતું હોય. સાહેબે હમણાં થોડી વાર પહેલાં કીધું કે રેન્ડમલીનો મેસેજ જો કાલે આવ્યો છે તો આ પહેલા દિવસનું જે રજીસ્ટ્રેશન થયેલું છે તે ખેડૂતનો હજી વારો કેમ નથી આવ્યો, તેની મગફળી હજી કેમ ખરીદાણી નથી, જે આ જે ગંભીર સૂચન છે આ એક ખરેખરથી લોલમલોલ અને પોલમપોલ, આમાં ભયંકર ભ્રષ્ટાચાર, ભયંકર લાગવગશાહી અને ખૂબ મોટી ગંધ આવે છે. ખેડૂતોને ખૂબ હેરાન કરવામાં આવે છે આ પ્રક્રિયાથી દૂર કરી, અને ખેડૂતો કેમ આ મગફળી વેચવા ન આવે અને સરકારને આની અંદર કાંઈ બીજી પ્રક્રિયાઓ ઉમેરવી હોય એવી બહુ જબરજસ્ત ગંધ આવે છે. અને આમાં ઘટતું કરવા માટે એમાં અધૂરામાં પૂરું કે જે તલાટી મંત્રીઓને જે આ કામગીરી આપવામાં આવી છે તો એના દિવસો કેમ વધારા નહીં, જે રજાના દિવસો આવતા હતા તો રજાના દિવસોમાં કેમ કલાકો વધારે નહીં, ખેડૂતોને તો કોઈ દિવસ રજા હોતી નથી, રાત દિવસ કામ કરે છે, પરિશ્રમ કરે છે, જે મહેનતનું કરી અને અહીંયા જે સરકારની યોજના છે એનો લાભ લેવા માટે રાત દિવસ ઉજાગરા કરીને અહીંયા પણ રોડને રજીસ્ટ્રેશનમાંથી આવે છે, પણ સાહેબ પરિણામ સ્વરૂપે શું થાય છે, લાગવગશાહી થાય છે અને એવા બનાવો બતાવવામાં આવે કે તમારા મોબાઈલ નંબરના આંકડાઓમાં ફેર હતો એટલે તમને મેસેજ ના મોકલી શકા. કેમ ભાઈ, તો તમે અમારા ખાતા નંબરના આંકડાઓમાં કેમ ફેર નથી કરતા, કોઈ ઉદ્યોગપતિના કરોડો રૂપિયા કેમ કોઈ ખેડૂતના ગરીબ ખેડૂતના ખાતામાં જમા નથી થતા, આવા ખોટા નાટકો ઊભા કરી એની મિલી ભગત હલાવ હકાવવા માટે, અમને ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે અને આ યોજનામાંથી વંચિત રાખી અને લાગવગશાહી અને એના પોતાના જે કાંઈ પણ કાવતરાઓ ઊભા કરી અને એમાં સફળતા કરવા માટે ખેડૂતોને વંચિત રાખી દૂર કરવાના પ્રયત્નો છે, જેને એક ષડયંત્ર પણ કહી શકાય. સાહેબ, 1 નવેમ્બર 2018 દિવસે મેં સવારે 3 વાગે અહીંયા આવી ગયા હતા રજીસ્ટ્રેશન માટે અને પહેલી તારીખે પહેલા જ દિવસે મારું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે અને આજ દિવ લગીને મારો વારો આવ્યો નથી મગફળીમાં. અને પરમ દિવસે મેં અહીંયા તપાસ કરતાં મને કહેવામાં આવ્યું કે જેને SMS ન મળ્યા હોય એ લોકોને શનિવારે મગફળી ભરીને આવવાનું છે. આજે હું મગફળી ભરીને આવ્યો તો આજે મને ના પાડે છે કે ભાઈ હજી આ અમારું કાંઈ નક્કી નથી, કેદી તમારી મગફળી લેવામાં આવશે એ મારી પાસે એના 45 નંબર છે ભાઈ, 29,519મો છે નંબર એના એનોસમેન્ટ નંબર, એનો વારો આવી ગયો છે અને મારા 24,188 નંબર છે, હજી મારો વારો આવ્યો નથી. મને તો લાગે છે અહીંયા ભ્રષ્ટાચાર હાલતો હોય, લાગવગશાહી હાલતી હોય અને મિલી ભગત છે જેના છેડા અડતા હોય એકાબીજા કર્મચારી કાર્ય સાથે એનો વારો આગળથી લઈ લેવામાં આવે છે એવું મને લાગે છે. હા, ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.